મારું નામ મેતા ચાંદની વિપુલભાઈ છે. મેં 12th એક્ઝામમાં 92.14% અને 99.96% મેળવેલ છે. મારું નામ કશ્યપ સોનમ કુમારી માહેસી છે. મને 12th 99.95 PR આવેલ છે અને 91.71% આવેલ છે. મારું નામ દીપેન ધીરજલાલ દાવદરા છે. મારે 12th 90.57% છે અને PR 90.99 છે. મારું નામ ફાલ્ગુની દવે કૃષ્ણકાંતભાઈ છે. મને 12th 99.88% અને 90.29% આવેલા છે. મારું નામ ગંગાણીયાભાઈ ભાવેશભાઈ છે. મને 12મા ધોરણમાં 90.14% આવેલા અને PR 99.88. મેતા પૂજા મનોજભાઈ અને 99.71 PR અને 88.29%. મારું નામ મંડલી પ્રતિક મહેશભાઈ છે. મેં 12th કોમર્સમાં 99.87 PR મેળવ્યા છે અને મેં 90% મેળવ્યા છે. સ્કૂલનો ઘણો બધો ફાળો છે. એ લોકોએ જે 100 માર્કના પેપર લીધા હતા એ તરત જ બીજે દિવસે ચેક કરીને આપી દેવામાં આવતા હતા, જેને કારણે અમારે કોઈ પણ ભૂલ હોય મિસ્ટેક હોય તો એ સુધરી શકે અને એને કારણે જ મને આવી મોટી સફળતા મળી છે. સ્કૂલમાં શરૂઆતથી જ અમારે વીકલી ટેસ્ટ લેવાતી, એટલે અમારું ચેપ્ટર વાઇઝ અમને ટેસ્ટ થઈ જતું અમારે કે કયા ચેપ્ટરમાં અમારે વધારે મહેનત કરવાની જરૂર છે, અને છેલ્લે 100 માર્કના પેપર લેવાતા, એનો અમને બહુ બેનિફિટ છે. મારી સફળતામાં સૌથી વધારે સ્કૂલનો જ ફાળો છે, કારણ કે સ્કૂલના સર ટીચર જે લોકો મહેનત કરી અમને કરાવતા, ગાઈડન્સ આપતા અને રોજ સ્કૂલમાં ટેસ્ટ લેતા. પ્રિલિમ હોય 100 માર્ક્સના એ પણ તરત જ ચેક કરીને આપી દીધું કે અમને ખબર પડે કે એમાં તમને કેવી રીતે માર્ક્સ છે, તમારી ક્યાં ભૂલ છે બધું જણાવી દઈએ. સ્કૂલમાં શરૂમાં તો વીકલી ટેસ્ટ લેવામાં આવતી, જેમ પાઠ પ્રથમ વીકલી ટેસ્ટ લેવામાં આવતી અને છેલ્લે છેલ્લે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 100 માર્કના જે પેપર લેવામાં આવ્યા હતા IMP, એના ઉપરથી અમને ઘણો ફાયદો થયો છે. મ્યુઝિક, રીડિંગ અને ડ્રોઈંગ ભણવા સિવાય ગીત સાંભળવાનો તેમજ વાંચનનો શોખ છે. મને સિંગિંગનો શોખ છે. ભણવા સિવાય મને મ્યુઝિકનો અને રીડિંગનો શોખ છે. મ્યુઝિક અને ક્રિકેટ. મ્યુઝિક, રીડિંગ, ડાન્સ, સ્પોર્ટ્સનો શોખ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું. ભવિષ્યમાં CA બનવાની ઈચ્છા ધરાવું છું. મારે ભવિષ્યમાં MBA કરવાની ઈચ્છા છે ફાઇનાન્સમાં. ભવિષ્યમાં MBA કરી હું મેનેજમેન્ટ ક્ષેત્રમાં જવા માંગુ છું. CA બનવા માંગી. CA ની ઈચ્છા છે. બિઝનેસમેન બનવા માંગુ છું. એકાઉન્ટ્સ માટે તમે હંમેશા ફંડામેન્ટલ સમજી લેવું જોઈએ, નહીંતર આગળ વાંધો જ આવશે અને એકાઉન્ટ હાર્ડ લાગશે, પણ એકાઉન્ટ ઇઝી જ છે. માઇન્ડ રિલેક્સ રાખવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. સ્ટાર્ટિંગથી તમે 3-4 કલાક વાંચો તો તમને એન્ડમાં બહુ સારી સફળતા મળી શકે. હું એ સલાહ આપવા માંગુ છું કે તમે ટેક્સ્ટ બુકને વધારે ભાર આપો. મને BO માં 100માંથી 100 મળ્યા છે તો ટેક્સ્ટ બુકને તમે વધારે ભાર આપશો તો ફાયદો થશે તમને. બસ બધા વિદ્યાર્થીએ રોજ રેગ્યુલરલી વર્ક કરવાનું અને રોજનું જે હોમવર્ક હોય રોજ પૂરું કરવાનું, ટેસ્ટ હોય તો એમાં ધ્યાન આપવાનું, ટીચર્સને સમયસર ગાઈડન્સ આપે એનું ફોલો કરવાનું, રોજનું વર્ક રેગ્યુલર કરે તેમજ દરરોજ સ્ટાર્ટિંગમાં તો 1-2 કલાકનું વાંચન કરે તેમજ શિક્ષકની સૂચનાનું પાલન કરે. હું બોર્ડના વિદ્યાર્થીઓને એમ જ કહેવા માગું છું કે શરૂઆતથી મહેનત રાખશો તો છેલ્લે રિઝલ્ટ આવશે જ સારું.